प्रभात जय मित्रों श्री आदर्श प्राथमिक शाला आपर द्वारा आपना निम्न स्वागत है जे धोरण सात नी अंदर संस्कृत विषय नी अंदर जे प्रथम पाठ छे योजक तत्र गुणव क्या योजक होना मुश्किल है तेनो अभ्यास करवानो छे जेनी अंदर प्राणी मात्रा नी अंदर दोष तो होय छे पण तेनी अंदर गुण पण होय छे तेवी रीते पुरुषोमो पण કે પણ પ્રાણીઓ અને મનુષ્યમાં તેના દોષ હોય છે પણ સાથે સાથે ગુણ હોય છે તેની ગુણ હોય અને સમજવા જોઈએ આ એવી રીતે આ પાઠની અંદર વાર્તા દ્વારા આપણે તેનો અભ્યાસ કરવાનો છે તો હું પહેલાં આપની સમક્ષ જે પાઠનો સંસ્કૃતમાં વાંચન કરું છું દરેક વિદ્યાર્થી પોતે પોતાની ચોપડીની અંદર ધ્યાન સાથે વિડીયો સાંભળશે પહેલાં હું સંસ્કૃતમાં વાંચન કરું છું ધ્યાન આપજો એકઃ પુષ્ટઃ અસ્તિ પુષ્ટઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ સ સર્વદા દોષજ્ઞ પશ્યતિ એકાસ્ય વને અટતિ માર્ગસ્ય વૃક્ષસ્ય ઉપરી એકં સુખં પશ્યતિ પુષ્ટઃ સુખાય કથયતિ હે સુખ तव शत्रु वक्रास्ति सुखः लज्जाम् अनुभवति पुष्टः हसति अग्रे चलति मार्गस्य कुकरं पश्यति पुष्टः कुकराय कथयति हे कुकर तव पुच्छं वक्रास्ति कुकरः लज्जाम् अनुभवति पुष्टः हसति अग्रे चलति मार्गः बकः अस्ति बकः दृष्ट्वा पुष्टः वदति तव अग्रेवा वक्रः अस्ति बकः पुष्टः प्रति पश्यति अपिनः मार्गः शृङ्गारः मिलति शृङ्गारः उच्यति पुष्टभाता कथमस्ति स्वास्थ्यं समीचीनं वा पुष्टः वदति स्वास्थ्यं समीचीनं किन्तु अन्यत् किमपि समीचीनं नास्ति सुखस्य चक्षु वक्रः कुकरस्य पुच्छं वक्रं बकस्य ग्रीवा वक्रा शृङ्गारः वदति सुखस्य चक्षु वक्रा किन्तु स मनुष्यवाणीं वक्तुं शक्नोति कुकरस्य पुच्छं वक्रः किन्तु स स्वामिभक्तः अस्ति बकस्य ग्रीवा वक्रा किन्तु तस्य एकाग्रता प्रचलिता भवतः सर्वाणि अङ्गानि वक्राणि सन्ति किन्तु भवान् मरुभूम्यः मुखः अस्ति अपि च तेषां चक्षुस्य ग्रीवाय च प्रयोजनमस्ति निरर्थकं नास्ति तेन सम्बन्धेन एक श्लोक छे जेन असुरगुरु शुक्राचार्य रचित छे अमन्त्रम् अक्षरं नास्ति नास्ति मूल औषधम् अयोग्यः पुरुषो नास्ति योजकस्त्र दुर्लभः તે જ રીતે આપણે પહેલાં સમજાવીને અભ્યાસ કરીશું પછી એનું ભાષણ જોઈશું એક એટલે સ્વભાવે સ્વભાવથી વક્ર એટલે વાંકો છે સર્વદા એટલે હંમેશા દોષમ એટલે દોષ પશ્યતિ જોવે છે વન એટલે જંગલમાં અથવા વનમાં અટતિ ભટકે છે અથવા ફરે છે માર્ગ માર્ગમાં એટલે કે રસ્તામાં વૃક્ષસ્ય વૃક્ષ વૃક્ષસ્ય ઉપરિ ઝાડની ઉપર સુકમ એટલે પોપટને કથયતિ કહે છે વક્રા ભાગી લજ્જા શરમ કુકરમ ઉદ્રાને ઉચ્છમ ઉજરી વક્રમ ભાકુ અથવાટી બકહ બગલો ગ્રીવા ગ્રીવા એટલે તો શૃંગાર શિયા મિલતી મળે છે સ્વાસ્થ્ય આરોગ્ય એટલે કે સ્વાસ્થ્ય સમીચીન સારું છે અથવા બરાબર છે મનુષ્ય વાણી મનુષ્યની વાણી વક્તું બોલવામાં અથવા બોલી શકે છે સ્વામી મુક્ત પોતાના માલિક પ્રત્યે વફાદાર અંગાની એકાગ્રતા એટલે એકાગ્રતા પણ એટલે કે તીક્ષ્ણ નજર અંગાની એટલે અંગો મરુભૂમિ રણ પ્રદેશના મૂળભ એટલે રાજા પ્રયોજન એ હેતુ નિર્ધકમ નકામો અમંત્ર
મંત્રણ હોય તેવું અનુસદમ એટલે ઔષધન હોય તેવું જેને આપણે પહેલા સત્યાર્થ જોઈએ હવે આ સત્યાર્થ બધા તમે તમારી નોટબુકમાં લખેલા હોવા જોઈએ અને સાથે સાથે તૈયાર કરેલા હોવા જોઈએ હવે આપણે જે પાઠના વાક્ય સાથે તેવું ભાષાંતરનો ખ્યાલ મેળવીએ એક દુષ્ટ અસ્તિ એક ગુણ છે સ્વભાવે પુસ્તકના સ્વભાવે પ્રસ્તિ ઉન સ્વભાવે વાંકો છે સ સર્વદા સંયમ નસતી તે હંમેશા દોષો જોવે છે એટલે કે વિદ્યાની ભૂલ જોવે છે એક દાસ વને અટકતિ એક દિવસ તે જંગલમાં ફરે છે અથવા અટકે છે માર્ગસ ઉચ્ચસ્ય ઉપરી એકમ સુખમ પશ્યતિ માર્ગમાં એટલે કે રસ્તામાં વૃક્ષસ્ય વૃક્ષની ઉપર એકમ એટલે એક સુકમ પટને પસરતી જુએ છે માર્ગમાં તે વૃક્ષ ઉપર એક પટને જુએ છે પુષ્ટવ સુકાય કથયતી ઉમ ઉપટને કહે છે હે સુક હે ઉપર તવ ચચ્ચુ વક્રાસ અસ્તિ હે ઉપર તારી ચાટ વાકી છે સુકહ લજ્જા અનુભવતી ઉપર શરમ અનુભવે છે તથા લજ્જા અનુભવે છે પુષ્ટવ અસ્તિ અગ્રે ચરતી હસે છે ને આગળ જાય છે માર્ગસ ઉકરમ પસતી રસ્તામાં એટલે કે માર્ગમાં તે કૂતરાને જોવે છે પુષ્ટવ ઉકરાય કથયતી ઉન કૂતરાને કહે છે હે ઉકરમ હે કૂતરા તવ ઉચ્છમ મકરમ અસ્તી તારી ઉંચડી વાંકી છે અથવા તારી ઉંચડી વાંકી છે ઉકરમ લજ્જા અનુભવતી કૂતરો સરમ સરમ અનુભવે છે અથવા લજ્જા અનુભવે છે પુષ્ટવ હસતી અગ્રે ચલતિ ઉન હસે છે એટલે આગળ જાય છે માર્ગ બકર અસ્તિ રસ્તામાં બકરો છે બકરમ દષ્ટવા પુષ્ટવ વદતિ બગલાને જોઈને ઉન બોલે છે અથવા કહે છે તવ ગ્રીવા અપ્રાસ્તિ તારી જોવાથી છે બકર પુષ્ટપતિ પશ્યતિ અપિ ન બગલો ઉત્તર જોતો પણ નથી માર્ગ સુંદર મળેતિ રસ્તામાં શિયાળ મળે છે સુંદર પૂછતિ શિયાળ પૂછે છે એટલે કે હું ભટકતો 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 એટલે કે ફરતો ફરતો શિયાળને મળે છે પુષ્ટક વાર્તા કથયતી અસ્તિ હું ભાઈ ને કહે છે હું ભાઈ કેમ છો સ્વાસ્થ્યમ સમીચીનમ અસ્તિ વા સુ સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય બરાબર છે સારું છે બધું પુષ્ટક વદતિ હું બોલે છે સ્વાસ્થ્યમ સમીચીનમ કિંતુ અન્યતા કિંપી સમીચીનમ નાસ્તિ સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય બરાબર છે પણ બીજું કંઈ બરાબર નથી સુકસ્ય ચક્રુ ચક્ચુ વક્રા ઉપરની ચાંચ વાંકી છે ઉપરસ્ય ઉચ્છમ વક્રમ કૂતરાની પૂંચ વાંકી છે બકસ્ય દિલા વક્રા પગલાની ડોક વાંકી છે સુંદર વદતિ શિયાળ બોલે છે સુકસ્ય ચક્ચુ વક્રા કિંતુ ઉપરની ચાંચ વાંકી છે પરંતુ સ મનુષ્ય વાણી વક્તુમ શક્નોતિ તેની ચાંચ વાંકી છે પરંતુ તે મનુષ્યની વાણી બોલી શકે છે સમજી શકે છે જે આપણે પ્રાણી અંદર આપણા ગુણ પણ જોતા જોવા મળે છે કે પોપટ એ આપણી ભાષા બોલી શકે છે ઉકરેશ ઉચ્છમ વક્ર કિંતુ સ્વ સ્વાભિગત અસ્તિ કૂતરાની પૂંછ વાંકી છે પરંતુ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર છે જ્યારે આપણે ઘરે આપણા આસપાસ આપણે જે પ્રાંત પ્રાણી તરીકે કૂતરાનો ઉપયોગ કરતા કૂતરો રાખીએ છીએ પાળીએ છીએ ત્યારે તે આપણો વફાદાર રહે આપણા ઘરની દેખરેખ રાખે છે એટલે કે ઘર રાખે છે બકસ્ય ગ્રીવા વક્ર કિંતુ તસ્ય એકાગ્રતા પૃથ્વે બગલાની ડોક વાંકી છે પરંતુ તે એકાગ્રતા પૃથ્વે છે જેમ આપણે જોઈએ છીએ કે બગલો તે પાણીનો હોય કોઈ પણ તેના ખોરાક માટે જીવજંતુને તે તીક્ષ્ણ નજરથી એકદમ ઝીણી નજરથી તે એકાગ્રતા પ્રચલિત તેના માટે છે કે તે પોતાના ખોરાક માટે શોધી લે છે તરત ભવત સર્વાણી અંગની વક્રાણી સંતુ કિંતુ ભવાના મૃગમે ઉપહ અસ્તિ તમારા બધા જ અંગો વાંકા છે તમે બીજાને પૂરો કાઢો છો તેવી રીતે તમારા બધા જ અંગો વાંકા છે પણ
अस्ति परंतु तमे रण प्रदेश ना राजा छो अभी चलते सब जो अन्य वाली जमना चाचोनी पुच्छस्य पुच्छनी ग्रीवाय लोकनी प्रयोजन अस्ति जे चाचनु पुच्छनु अने ग्रीवानु प्रयोजन छे उपदेश छे निर्देशम नास्ति नकमो नति अमंत्रम अक्षरम नास्ति मंत्र वगैरह कोई अक्षर नहीं नास्ति मूल औषधम औषध वगैरह कोई मूल नहीं अयोग्य पुरुषो नास्ति योजगत तत्र दुर्लभ जिनिंदर योग्य पुरुषो भय योग्य पुरुषो भय त्या योजक बलवो मुश्किल छे त्या योग्य पुरुषो भय त्या योजक बलवो मुश्किल छे तेना माने આપણે આ વાતની અંદર થી એવો બોધ મેળવી કે આપણે પોતાએ આપણી ભૂલોને સમજવી જોઈએ બીજાની ભૂલો કાઢવાથી કંઈ પણ ફાયદો થતો નથી જ્યારે આપણે આપણી ભૂલો સુધી અને આપણું જીવનને સુધારી જીવન સુધારી શકીએ છીએ તો બીજાની ભૂલો કાઢવા માટે કોઈ અર્થ રહેતો નથી એટલે કે આપણે આપણી ભૂલો સુધારી અને કામ કરીએ ધન્યવાદ